બે વ્યક્તિઓને સાથે આવવાની જરૂર પડી અહીં કેલિફોર્નિયામાં રહેતા મારે કહેવું જોઈએ એક સ્ત્રી અને એક પુરુષને એક સાથે આવવાની જરૂર શા માટે પડી

कहीं थी जरूर नती धीमे धीमे ते चौद ने पंदर थे कदाच बार चौद पंदर वर्ष हूँ फिर हाल अनुसार, उम्र ने गोटवी रहो छु धीमे धीमे तर हॉर्मोन्स बुद्धिमत्ता ने हाइजेक करने लग्या एक बार हाइजेक थी जाए पी जो तुम स्त्री हो तो तक બધું એક ચોક્કસ રીતે દેખાવા લાગે છે જો તમે પુરુષ હો તો બધું બીજી રીતે દેખાવા લાગે છે અચાનક જ આખી દુનિયા બદલાઈ જાય છે ખરું ને આ એ જ દુનિયા છે પરંતુ તમારી સમજમાં જો તમે કોઈ વ્યક્તિને જો છો તો તમે તેને તે રીતના નથી જોઈ શકતા જે રીતના એ છે તેમાં તમામ પ્રકારના અર્થ આવી જાય છે જે અર્થો થોડા વર્ષો પહેલા અસ્તિત્વમાં જ નહોતા કેમ કે તે રસાયણોની શક્તિ છે જસ્ટ યુ નો ઇન શું તમે જાણો છો આખા શરીરમાં જેનું વજન પચાસથી 60 કિલો છે શું તમે જાણો છો કે હોર્મોન્સનું વજન શું છે જે તમારામાં આ પ્રકારનું તોફાન કરી રહ્યા છે આટલા આમ થા અમુક મિલીગ્રામ્સ જેટલા હશે તમે સમજો છો આ થોડાક જ મિલીગ્રામ રસાયણો મળીને તમને સંપૂર્ણ રીતે ગાંડા કરી શકે છે જીવન વિશેની તમારી સંપૂર્ણ ધારણાને પૂરેપૂરી બદલી શકે છે શું એવું નથી તમે હવે દુનિયાને તે જેવી છે તે રીતે જોઈ શકતા નથી તમે શરીર સાથે એટલા ઓળખાઈ ગયા છો પહેલા તમે નહોતા કૃપા કરીને જુઓ આ હોર્મોન્સ જ્યારે તમારા લોહીમાં વહેવા માંડ્યા પછી જ ત્યારે જ તમે પુરુષ કે સ્ત્રી તરીકે સ્થાપિત થયા ત્યારે જ શરીર એટલું મહત્વનું બની ગયું ખરું ને એક બાળક તરીકે તમારું શરીર માત્ર એક સાધન માત્ર હતું તે એટલું બધું મહત્વનું ન હતું તો એકવાર આવું બન્યું કે તમે જુદી જુદી રીતે વિચારવાનું શરૂ કર્યું અને તમને લાગ્યું કે તમે ઘણી બધી વસ્તુઓ કરી રહ્યા છો પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે જે પણ કંઈ થઈ રહ્યું છે તે બસ એટલું જ છે કે પ્રકૃતિને રસ છે કે કોઈક રીતે તે તમને પ્રજનન કરાવે કોઈ ફરક નથી પડતો તમે ગીત ગાઓ નૃત્ય કરો આમ તેમ ફરો ગમે તે કરો પ્રકૃતિ માતા રાહ જોઈ રહી છે છે ઠીક તમે બાળકો ક્યારે કરવાના છો આપણે રંગો ઉમેરીને તેને સાંસ્કૃતિક રીતે ઘણી બધી વસ્તુઓ સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ મૂળભૂત રીતે દબાણ પ્રજનન તરફ છે શું એવું નથી તે ખૂબ જ બધું અને તદ્દન અસભ્ય લાગે છે પરંતુ પ્રકૃતિ કોઈ સભ્યતા જાણતી નથી ફક્ત સમાજ જ સભ્યતા જાણે છે નહીં કે તો આવી બંધનકારી જરૂરિયાત લોકોમાં છે સૌથી પહેલા તમારે એ જોવું જોઈએ કે શું એક વ્યક્તિ તરીકે તમારા માટે તે એટલી અગત્યની બાબત છે કે પછી તે માત્ર એક પસાર થતી વસ્તુ છે હું કહીશ કે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ ટકા લોકો માટે તેઓએ એ દિશામાં જવાની જરૂર પણ નથી કારણ કે તે માત્ર એક પસાર થતો રસ છે બીજા ત્રીસથી થી ચાલીસ ટકા લોકો માટે તે થોડો વધુ લાંબો હોઈ શકે છે તેઓ આમાં પડે છે અને દસથી બાર વર્ષ સુધી તેમને સારું લાગે છે તે પછી તેઓ માને છે કે તે એક બોજ છે કેટલાક લોકો એવા હોય છે જેમની જરૂરિયાત ખૂબ જ પ્રબળ હોય છે કે તેમને આની જરૂર હોય છે અન્ય થી ત્રીસ ટકાને લાંબા સમય સુધી તેની જરૂર પડે છે તેઓને ચોક્કસપણે આવી વ્યવસ્થામાં પ્રવેશવાની જરૂર પડે છે સૌથી અગત્યનું તમારે સમજવું જ જોઈએ જેમ શરીર જેમ મનમાં સ્મૃતિ હોય છે તેમ ભૌતિક શરીરની પોતાની સ્મૃતિ હોય છે આને ઋણાનુબંધ કહેવાય છે તમે આવો કોઈ શબ્દ સાંભળ્યો છે ભારતીય લોકો ઋણાનુબંધ ઋણાનુબંધ એટલે શારીરિક સ્મૃતિ ભૌતિક શરીરની પોતાની સ્મૃતિ હોય છે જો તે ચોક્કસ અનુભવોમાંથી પસાર થાય તો તે યાદ રાખે છે આ સ્મૃતિના આધારે ભવિષ્યમાં ઘણી રીતે પ્રતિભાવ અને પ્રતિક્રિયા આપે છે શારીરિક નિકટતા હંમેશા આ સ્મૃતિને મોટા પાયે બનાવે છે અને જો તમે વધારે પડતી યાદો બનાવો છો અને શરીરમાં અમુક સ્તરની મૂંઝવણ હોય તો તમે તમારા જીવનમાં ગમે તે કરો તેમ છતાં તમે નહીં જાણો કે આનંદિત રહેવાનો ખરો અર્થ શું છે ત્યાં કોઈ સહજતા નથી તમારી સિસ્ટમમાં કોઈ સહજતા નથી કારણ કે તમારી સિસ્ટમમાં યાદોની જટિલ છાપ છે અને તે શરીરને એવી રીતે ગૂંચવી શકે છે કે તે વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે આ બધી બાબતોને સમજીને આપણે ચોક્કસ માળખું સ્થાપિત કરેલું પરંતુ આજની સામાજિક પરિસ્થિતિઓ કંઈક બીજું જ કરી રહી છે તમે પરણીત છો તેથી ભારતમાં જ્યારે તમારા લગ્ન થયા ત્યારે તેઓએ તમને મંગલસૂત્ર બાંધ્યું હતું મંગળસૂત્ર એ એક પવિત્ર દોરો છે જો આ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો તેનો અર્થ એ છે કે તમે આ દોરાને ચોક્કસ રીતે બનાવ્યો હોય જો તમે આ ભૂલી ગયા છો તો તમારે દર વર્ષે આ મંગલસૂત્રને નવું કરાવવાનું હોય તમે આ જાણો છો હવે આવું કરવામાં નથી આવી રહ્યું કારણ કે હવે તે એક જાડી સોનાની ચેઇન છે તે કાં તો કાચો કોટનનો દોરો અથવા કાચો રેશમનો દોરો હોવો જોઈએ જે ચોક્કસ રીતે તૈયાર કરવામાં આવતો જેથી એ એક આખું વિજ્ઞાન છે કોઈ એક ઉર્જાને અથવા કોઈની ઉર્જાનો ઉપયોગ કરવાની આખી રીત છે જે એક તાંત્રિક માર્ગ છે જ્યાં ચોક્કસ નાડી તમે જાણો છો નાડી શું છે આપણે આ વિશે વાત કરી છે બોતેર હજાર નાડીઓ તમારી સિસ્ટમમાંથી ચોક્કસ નાડી લેવામાં આવે છે અને તમારી સાથે લગ્ન કરનારની પાસેથી ચોક્કસ નાડી લેવામાં આવે છે અને દોરો ચોક્કસ રીતે તૈયાર કરવામાં આવે છે અને તે તમને બાંધવામાં આવે છે હવે જે ક્ષણે તમે શારીરિક નિકટતામાં આવો છો ત્યારે માત્ર બે શરીરો જ નથી મળતા પરંતુ બે વ્યક્તિની ઉર્જાઓ મળે છે હવે તમે તેને તોડી શકતા નથી જો તમે તેને તોડો તો તમારે બંને વ્યક્તિને ભારે નુકસાન પહોંચાડવું પડશે તમારે તેને અલગ કરી નાખવા પડશે લગ્નો આ રીતે થતા હતા તેઓ તેમને ખૂબ જ નાની ઉંમરે પરણાવી દેતા હતા આઠ નવ કે અગિયાર વર્ષની ઉંમરે તેઓએ તેમના લગ્ન કરાવી દીધા પણ તેઓએ તેમને એવી રીતે બાંધ્યા હતા કે તેમને ક્યારેય બીજે ક્યાંય જોવાની જરૂર નહોતી પડી તે ક્યારેય તેમના ધ્યાનમાં નહોતું આવ્યું આ કદાચ ભયાનક લાગી શકે આજના મન માટે પરંતુ હું ઈચ્છું છું કે તમે તેની સ્થિરતાને જાણો તેણે તેમને એવી શક્તિ આપી છે કે તેઓ જે કરવા માગે છે તે કરવા માટે તેઓ તેમના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે કારણ કે ત્યાં ઇમોશનલ ઇન્સિક્યુરિટી જેવી કોઈ વસ્તુ નહોતી ભારતમાં આ નવી વાત છે એવું કહેવાય છે કે ઇમોશનલ ઇન્સિક્યોરિટી જેવી કોઈ વસ્તુ જ નથી ત્યાં કારણ કે એક આટલું સ્થિર બંધન છે ત્યાં લોકોના મનમાં ક્યારેય એવો વિચાર જ નહોતો આવતો કે શું મારા પતિ કંઈક કરી રહ્યા હશે શું મારી પત્ની બીજું કંઈક કરી રહી હશે આવી વસ્તુ ક્યારે થતી જ નહીં કારણ કે તેઓને એક ચોક્કસ આંતરિક રીતે બાંધી દેવામાં આવ્યા હતા પરંતુ તે હવે ફક્ત એક પોકળ કર્મકાંડ બની ગયું છે અત્યારે પણ મેં કરાવેલા કેટલાક લગ્નોમાં અમે લોકો માટે આ કરાવ્યું છે અને તેમનામાં સુમેળનું સ્તર અદભુત અને અસાધારણ છે તમે જોઈ શકો છો કે બે વ્યક્તિ એક તરીકે કેવી રીતે કાર્ય કરે છે અને બે વ્યક્તિ માટે એક વ્યક્તિ તરીકે કાર્ય કરવાની શક્તિ શું છે તે તે તમે જાણો છો એક જોરદાર શક્તિ છે તેથી ક્યાંક આપણને લાગ્યું કે બે પગ એટલા સ્થિર નથી ચાર પગ હંમેશા વધુ સ્થિર હોય છે તેથી અમે આ બે બે પગને એક સાથે બાંધ્યા આપણે સાયકલમાંથી ગાડીમાં શા માટે શિફ્ટ થયા વધુ સ્થિર ભલે તે વધુ જગ્યા લે છે તે વધુ ખર્ચાળ છે તે વધુ પ્રદૂષણ ફેલાવે છે તેમ છતાં આપણે સાયકલની જગ્યાએ ગાડી પસંદ કરી છે કારણ કે તે વધુ સ્થિર છે તમારે દરેક સમયે સંતુલન રાખવાની જરૂર નથી એટલા માટે લગ્ન નહીતર દરેક સમયે તમારે સંતુલન રાખવું પડે છે દરેક સમયે તમારે કંઈક શોધવું પડે દરેક સમયે તમારે તમારી આસપાસના લોકો સાથેના તમારા ભાવનાત્મક જોડાણો વિશે અસુરક્ષિત અનુભવવું પડે જે તમે તમારા જીવન સાથે શું કરી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમને છોડશે નહીં